नमस्कार, गुड मॉर्निंग। धोरण 12 अर्थशास्त्र विषय अंदर आपणे आगळ लास्ट टाइम चेप्टर नंबर 3 ने अंदर नाणो अने फुगा विषयनी वात करता था। ए मूड़ी मूड़ी जीवन में मेहनत करवा वगर कशुं मळतुं नथी। दरेक मानवी अर्थशास्त्र विषय अंदर मूड़ी प्राप्त करवा माटे कोईपण चीज वस्तु ने खेती करवा माटे ए नाणा मेळवा माटे मेहनत करे छे। विद्यार्थी मित्रों, आगला आपणे वीडियो में जोयुं के साटा प्रथा एटले शुं, कि साटा प्रथा एटले कोईपण चीज वस्तु पोतानी मालिकी वस्तु वेचतो होय एने बदला में एने आपतो होय। मान लो कि दाखला तरीके वात करिए कि खेडूत पासे अनाज छे, आपणे पासे जे डांगरनी खेती करतो छे एमांथी जे अनाज मळे छे ए अनाज बीजाने आपे छे अने ए वस्तुना बदलामां ए घऊं मेळवे छे एने साटा प्रथा तरीके ओळखवामां आवे छे। आजथी हजारो वर्ष पहेला राजा महाराजा लोको पण एवुं काम करता हता कि वस्तुना बदलामां कंईक जमीन पण लेता हता, कंई लाकड़ा पण आपता हता अने धीरे धीरे करता करता जमानो बदलातो गयो एटले नाणा मेळवा माटे अनेक मानवी अनेक प्रवृत्ति करे छे। जे रीते जोईए आपणे कि कोई खेडूत पासे आपणे एनी पासे बळद होय छे अने ए खेती करवा माटे कोई साधन खरीदवा मांगतो होय ते अनाज उत्पादन करशे, एज अनाज बजारमां वेचवा जाय छे अने एमांथी मूड़ी प्राप्त करे छे। ए मूड़ी प्राप्त करती वखते एमांथी जे इनकम मळे छे ने एमांथी कंईक साधन खरीदशे, एमांथी वळતર અથવા આપલે કરશે, બીજી વસ્તુ ખરીદશે એના બદલામાં બીજી વસ્તુ આપશે, એને પણ આપણે પ્રાપ્ત કરીને એમાંથી ઉદ્યોગ ધંધા પણ સ્થાપિત શકાય છે। જે રીતે જોઈએ આપણે તો જ્યારે પણ ખેડૂત મશીનરી દ્વારા ખેતી કરતો હતો ત્યારે એમાંથી કંઈક ચીજ વસ્તુ વધારે પડતું ઉત્પાદન થઈ જાય, ધીરે ધીરે કરતાં કરતાં એ કાચા માલમાંથી પાકો માલ બનતો જાય છે। ત્યારે માનવીને કંઈક નવું પદ્ધતિ ખેતીનો ઉપયોગ કરતા થાય છે અને એમાંથી જે મૂડી પ્રાપ્ત થાય છે એમાંથી બદલામાં ઘઉં લે છે અથવા ઘી પણ લે છે અથવા તેલ પણ લઈ શકતો હોય છે। એની જે જીવન જરૂરિયાત સંતોષ પૂરી કરવા માટે માનવી ધીરે ધીરે કરતાં કરતાં આગળ પડતો જાય છે અને એના બદલામાં આખા ભારત દેશમાં આપણે જોઈએ તો દરેક માનવીને ચીજ વસ્તુની જરૂર પડે, રીતે જો કે કપડાની પણ જરૂર પડે તો એમાંથી એ બદલામાં એને મૂડી પ્રાપ્ત થશે, ખેતી પણ કરી શકતો હોય છે, ખેતીમાંથી ઇન્કમ આવે તે બજારમાં પ્રાપ્ત થઈ જાય એટલે ધીરે ધીરે કરતાં કરતાં એ વસ્તુના બદલામાં કંઈક વસ્તુ મેળવે છે, પોતાની જીવનની જરૂરિયાત સંતોષ કરવા માટે એ વસ્તુ પ્રાપ્ત થાય છે। હવે પછીનો બીજો એક ટોપિક છે આપણે કે જે ફુગાવો કોને કહી શકાય, કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી કરવા માટે નાણાંનો વધારો થાય એના માટે એને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે। જો બોર્ડ પર અંદર તો ચેપ્ટર નંબર 3 ની અંદર સાડા પ્રથા વિશેની વાત કરીએ આપણે, ત્યારબાદ એની અંદર ફુગાવાની વ્યાખ્યા જોઈએ અંદર તો વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય, આમાં વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે। જોઈ લેજો વ્યાખ્યા ફુગાવો કોને કહી શકાય, તમારી પાસે જે વસ્તુ છે એનો પુરવઠો ઘણો બધો હોય એના કરતાં એને પ્રમાણ એની માંગ એની ડિમાન્ડ વધારે પડતી હોય તો એને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે। વ્યાખ્યા આપનાર છે ડૉક્ટર એપી કર્નલ, એણે સરસ મજાની વ્યાખ્યા આપી છે કે તમારી પાસે જે પુરવઠો છે તમે કોઈ સંગ્રહ કરી મૂકતા હોય અને એ સંગ્રહ કરી મૂકતા હોય એને અમુક જ બજાર ભાવમાં તમે ધીરે ધીરે થોડા થોડા પ્રમાણમાં વેચતા હોય તો એની અંદર ઘણો બધો ભાવ તમને ભાવ પ્રાપ્ત થશે એને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે। એટલે તમારી પાસે જે માંગ વસ્તુ છે એની માંગ અમુક સિઝનમાં વધવા જ કરવી જોઈએ, જેને દેશમાં અર્થતંત્ર ભાવ વધઘટ થાય કરતો હોય તેની માંગ પણ એને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે। એટલે ફુગાવાની વ્યાખ્યાની વાત કરીએ આપણે, વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહેવામાં છે। એટલે તમારી પાસે પુરવઠો ઘણો બધો રહેવો જોઈએ અને એની માંગ પણ વધારે રહેવું જોઈએ, એ સ્થિતિને આપણે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ કે એના ફુગાવાના લક્ષણો છે, કે લક્ષણની અંદર પહેલા નંબર પર જોઈએ આપણે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે। તમારે એ પાસે જોયો કે કોઈપણ અર્થતંત્ર દેશમાં અમુક વખતે જોઈએ આપણે કે એનો ભાવ વધ, ક્રૂડ તેલનો ભાવ વધ્યા જ કરશે તેની ડિમાન્ડ પણ વધ્યા જ કરતી હોય, દેશના અર્થતંત્ર પણ ચીજ વસ્તુના ભાવમાં પણ વધઘટ થાય જ કરતો હોય છે।
એટલે દેશનું અર્થતંત્ર રચવા માટે આપણે જોઈએ કે તમારે વધારે વધારો કરવાનો છે અને વધારો થાય છે, પણ સાના કારણે તમે વધારે કરી શકો તો તમારે માનવીની જીવન જીવે સંતોષ પૂરી કરવા માટે કોઈક તમારે આગળ પગલું ભરવું પડશે, અથવા તમારી પાસે કોઈ કારખાનો હોય છે એની અંદર એવું પણ કહેવામાં આવતું હોય છે કે તમારી પાસે જે માંગ સતત વધારો કરવાનો હોય તે તમે જે ભાવ સપાટીની ઉપર લાવવાના છો અથવા એની ડિમાન્ડ કેવી રીતે વધી શકશે તે રીતે જ તમારું ઉત્પાદન કરવાનું છે, નહીંતર ઓવર સિઝનમાં તમે કામ કરશો અને એ સિઝનની અંદર તમે વધારે પડતું ઉત્પાદન કરશો તો તમારે ભાવ ઘટી જશે અને માંગ પણ ન રહેશે, એટલે ધીરે ધીરે કરતાં કરતાં આ લક્ષણ પહેલું લક્ષણ છે જોઈએ. બીજા નંબરનો ટોપિક છે અંદર અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. કોઈપણ અર્થતંત્રની વાત કરે, સિમેન્ટ છે, ઉદ્યોગ ધંધા છે, લોખંડ ઉદ્યોગ છે, તેલનો ઉદ્યોગ છે, પેટ્રોલ ડીઝલનો ઉદ્યોગ છે, ઘણા બધા એવા ક્ષેત્રો હોય કે અનેક ક્ષેત્રના ભાવ વધારે વધઘટ થાય જ કરતો હોય, દિવસે દિવસે પણ ભાવ પણ વધતો હોય છે. એટલે ધીરે ધીરે કરતાં કરતાં જે કઈ વસ્તુ તમારી પાસે હોય છે એની માંગ અમુક સમય વધારો પણ થઈ જતો હોય, એની માંગ પણ વધી જતી હોય છે, એટલે એના અર્થતંત્ર પર ઘણી બધી અસર થતી જોવા મળે છે. ત્યાર પછી બીજો એક ટોપિક છે કે દાબેલો ફુગાવો એટલે શું. દાબેલો ફુગાવો એટલે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવના વધારે હોવા છતાં ફુગાવો કહેવામાં આવે છે, જેને દાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લેજો પાછું, દાબેલો ફુગાવો કોને કહી શકાય, સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવનો વધારે જે ભાવ છે એ વધતા ન હોય અને એના હોવા છતાં ફુગાવો છે જેને દાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે તમે કોઈ ખેડૂત હોય અથવા ઉદ્યોગ ધંધા પર સબસિડી લેતા હોય અને સરકાર દ્વારા એની સબસિડી મળતી હોય, એને ભાવ સપાટી દબાવી રાખતા હોય, ખબર જ નહીં પડતી હોય, પછી એને સબસિડી આપવામાં હોય તો ભાવના પણ મળી શકતો હોય, એવી સ્થિતિને દાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે આપણે જોઈએ અંદર કે ફુગાવાને કોને કહી શકાય અને દાબેલો ફુગાવો કોને શકાય, તો વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ છે આપણે એને આપણે માંગમાં રાખવાનો છે, પુરવઠો રાખવાનો છે, એટલે વધી જશે. ત્યાર પછી દાબેલો ફુગાવો કોને કહી શકાય, સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખ્યો હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો કહેવામાં આવે છે, જેને દાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. હવે એની વાત કરીએ જોઈએ, એના જ કારણો છે ફુગાવાના કારણ, કે ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓના અને સેવાઓની કિંમતો સતત વધારો થાય છે. એટલે તમારે અર્થતંત્રની અંદર ચીજ વસ્તુઓ ખરીદવા હોય, જે રીતે આપણે જોઈએ તો મોટરસાયકલ છે, ફોરવ્હીલર ગાડી છે, કોઈ બીજી પ્રોડક્ટ પણ તમે ખરીદો, એને સતત વધારો થતો હોય તો ધીરે ધીરે કરતાં એની વસ્તુનો માંગ પણ સતત વધારો થતો જોવા મળશે. એટલે કોઈ પણ ક્ષેત્ર ચીજ વસ્તુ હોય કે માનવીની જીવન જીવા ચીજ વસ્તુ હોય, ઘણા બધા એવા વસ્તુ હોય કે દરરોજના એના વગર ચાલતું ન હોય તેવી વસ્તુનો હોય. માની લો કે ખાંડ ઉદ્યોગ છે, એ ખાંડ ઉદ્યોગની અંદર વાત કરીએ આપણે, તે આખા વર્ષમાં એક જ વખત એનું ઉત્પાદન થતું છે. હવે એનો સ્ટોક કેટલો છે, એનો ભાવ કેટલો છે, એને આખા દેશમાં કેવી રીતે પહોંચાડવાનું છે, આવતા વર્ષે જ્યાં સુધી એનું નવું ખિલાણ ન થાય ત્યાં સુધી પણ ટકાઈ રાખવાનું છે, એટલે જે પુરવઠો છે એની માંગ છે એની કિંમત છે એને ટકાઈ રાખવાનું છે. જો તમે પુરવઠો સ્ટોક તમે ટકાઈ નહીં રાખશો તો ધીરે ધીરે કરતાં કરતાં એ સ્ટોક ઘટતો જશે અને સામેથી ઉત્પાદન આવશે નહીં, તો કદાચ એવું પણ બની શકતો હોય કે ભાઈ એને ભાવ વધારો કરી દેવો પડે તો તેની ડિમાન્ડ અને પુરવઠો વધી જતો હોય. કોઈ દુકાનદાર પાસે ઘણો બધો સ્ટોક હોય, જે રીતે આપણે જોઈએ અંદર કે કોઈક જગ્યાએ વસ્તુ મળતી હોય, કોઈક જગ્યાની પણ વસ્તુ મળતી હોય, તો 4-5 વર્ષનો માલ પણ સ્ટોક રાખી મૂકતો હોય, પછી એને ખબર પડે કે મારે ઓવર સિઝનમાં કામ કરવાનું છે, તો ઘણી બધી વસ્તુ મેળ પડી શકતી હોય છે. એટલે ધીરે ધીરે કરતાં કરતાં એના પાસે પુરવઠો જે છે એ અમુક સમય જ કાઢતો હોય, તેની માંગ વધી જતી હોય છે અને એમાંથી મૂડી પણ સરસ એ પ્રાપ્ત, પણ એ તમારી પાસે પુરવઠો સાચવી રાખવા માટે તે રીતે તમારે કાળજી રાખવી પડતી હોય છે. એટલે ત્યાર પછી બીજા નંબર ટોપિક છે માંગમાં વધારો. વસ્તુની માંગમાં વધારો થવાના
તમારી પાસે જે માંગ છે એને વધારો થવાના કારણો વસ્તુની કિંમતમાં વધારો થાય છે એટલે તમારે